પગભાઈ તરફ. આજનું આપણું 24મું સંમેલન ધન પાતળિયા કુળ પરિવારનું. પ્રોગ્રામમાં સંમેલન છે ત્યાં. જય દિવાસી. શૂટિંગ કરતો હતો પણ આપણે સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર. જે ખૂબ પરિવાર છે દરેક મિત્રને ખૂબ ખૂબ આભાર. અહીંયા પ્રોગ્રામ ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે. દરેક મિત્રોને વિનંતી, જે કોઈ આસપાસ સમાજનું ખૂબ પરિવારનું પ્રોગ્રામ થાય તો આ રીતના મિત્રોને પણ પ્રેરણા મળે. જુહાર. સૌને નમસ્કાર. આજે 2023માં 23મું આપણું સ્નેહ સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે આપણા યજમાન પ્રમોદભાઈ બાબુભાઈ ધનપાતાજીના ઘરે એવો આપ સર્વેને આવકારવા માટે તંગની રહ્યા છે ત્યારે આપ સર્વે કુળ પરિવારના વડીલ બંધુઓ, નાના ભૂલકાઓ, ભગનીઓ, બહેનો, ભાઈઓ તમામનું આ સ્થળે હાર્દિક સ્વાગત છે. આગલા ચરણમાં હવે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ એ પહેલા આપણા કુળ પરિવારમાંથી
જેવો ભગવાન ને પ્યારા થયા છે એવા તમામ આપણા સ્વર્ગસ્થ ભાઈઓ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે દીપ જ્યોતિ હસ્તમે પાપમ દીપ જ્યોતિર નમો અને ઉજ્જવળ પ્રકાશ વાસે મારે જ્યોત બનીને જગ મારે અંધારાના લાશ્કર સામે એક દિવસ આપણા કુળ પરિવારના સદસ્ય માટે કહેવાય છે કે ડર મુજે ભી થા ફાંસલા લગા દેખ કર લેકિન મય બઢ ખરેખર ચંપકભાઈ આપણા સમાજ નું રતન છે એમને આપણે નજીક થી ઓળખવાનો પ્રયત્ન કરીએ કરે તો મિત્રો તાળીઓના ગડગડાટ થી વધાવી લઈએ સ્વાગત થાય ત્યારે સૌ આપણે મિત્રો તાળીઓ પાડીએ વધી જશે અને તાળી ચાલુ રાખીએ આભાર આપણા 23માં કુળ પરિવારનું જે સંમેલન છે એમાં શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પોતાની ફરજ સમજીને આવતીકાલે ત્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો કાર્યક્રમ હોવા છતાં આટલી મોટી જવાબદારી હોવા છતાં પણ એવો ત્યાંના નાયબ કાર્યપાલક ઇજનેર છે એમને સૌથી મોટી જવાબદારી હોય છે છતાં પણ આપણા પરિવારના મેળાવડે એવો શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા છે આપણું રતન કહેવાય આપણા સમાજનું એક એન્જિનિયર છે એટલે રતન કહેવાય એવા હિતેશભાઈને સ્વાગત કરવા માટે હું ભાઈલાલભાઈ ને વિનંતી કરીશ એવો એમનો તરવડાટ ચાલુ રાખે અને આપણને કાયમના માટે પીએચડી ની પદવી મેળવેલી છે એવા ચંદુભાઈ ફલદરા ધનપતાળિયાના પુત્રવધુ અને સુનિલભાઈના ધર્મપત્ની બેનશ્રી પણ સમાજ માટે ઘણી ઉત્તમ સેવા આપણને મળી રહે એવી આશા પણ વ્યક્ત કરીએ તાળીઓ જરા પાડીએ આભાર આપણે ભાઈ શ્રી પ્રમોદભાઈ નું આપણે કેવી રીતે ભૂલી શકીએ એમનું સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી દિનેશભાઈ આપણા કુળના પ્રમુખશ્રીને વિનંતી કરું છું ખેસ પહેરાવીને સાથે એમના ધર્મપત્ની ચંદનબેન પણ આવે સ્ટેજ પર એમને મળે એને મળે બાકી બધાને અવસર મળતો નથી આભાર 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 ભાઈલાલભાઈ તરવરાટ વાળા માણસ અને આખા બોલાશે અને હું પ્રમુખ છે દક્ષિણ વિભાગ દિનેશભાઈ આપણા કુળના પ્રમુખ શ્રી
એમના તરફથી 501 રૂપિયા. પંક્તિ કે હું શું ચંપકભાઈ માટે, માયુસ મત હોના જિંદગી સે કિસી ભી વક્ત તેરા નામ બન સકતા હૈ, અગર દિલ મે હો આગ, આગ એટલે તરવરાટ થનગનાટ, અગર દિલ મે હો આગ ઓર હોંસલે હો બુલંદ, હોંસલે હો બુલંદ તો અખબાર બેચને વાલા ભી કલમ બન સકતા હૈ. જેવી રીતે પેપર વેચતા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રોકેટમેન એવા અબ્દુલ કલામ સાહેબ જો પેપર વેચતા હતા, તો આજે ચંપકભાઈ બી એક પગલી કરીને આ જગ્યા પર આવ્યા છે. એમનો આ પ્રાર્થના સ્વાગત થી તમામ કાર્યક્રમ માટે 501 રૂપિયા ભેટ મળે છે. કાર્યક્રમ ગડગડાટથી વધાવ્યું. સુમિત્રાબેન તરફથી 251, પ્રવીણભાઈ તરફથી 101 રૂપિયા, ભાવિકાબેન તરફથી 101, કાંતિભાઈ તરફથી 101 રૂપિયા, હિતેશભાઈ તરફથી 101 રૂપિયા, નીતાબેન તરફથી 151 રૂપિયા, નયનાબેન તરફથી 101 રૂપિયા અને મારા તરફથી 501 રૂપિયા. આ તમામ ચંદનબેન તરફથી 501 રૂપિયા, ચંદનબેન તરફથી. જે વ્યક્તિ કદાપિ કોઈ વસ્તુ જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી. આપના હાથમાં ગયા વર્ષે આવેલું એવું જ કેલેન્ડર આ વર્ષે પણ આપણી સમક્ષ આ કાર્યક્રમ આપણો આ સ્નેહ સંમેલન પૂરું થાય ત્યારે બધાના હાથમાં આવશે. એવા કેલેન્ડરના સહયોગી જેમણે આ કેલેન્ડર માટે ₹5000 નો સહયોગ આપી સેવા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ પટેલ નું સન્માન કરવા માટે હું પૂર્ણ પ્રમુખ શ્રી દિનેશભાઈ ને નમ્ર વિનંતી કરું છું. એમનો સહયોગ આપ્યો છે એવા નો આપણે શ્રી હિતેશભાઈ આજે કચ્છમાં ફરજ બજાવી રહ્યા છે. કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે એ ફેબ્રુઆરીની લગભગ 15મી સુધી ને. આ આપણા એન્જિનિયર સાહેબ તો ફરજ બજાવે છે. મેં તો વાત કરી જ છે અમે ફેબ્રુઆરી સુધીમાં મુલાકાત લઈશું. તમારી પણ કોઈની ઈચ્છા એવી હોય તો ભાઈ શ્રી હિતેશભાઈ નો આપણે સંપર્ક કરજો કે આપણું ગૌરવ ત્યાં ફરજ બજાવે છે અને મેઇન ભૂમિકા ભજવે છે. તો આપણે તમારે પણ કોઈએ પણ મુલાકાત લેવી તો 15મી ફેબ્રુઆરી સુધી લેજો. હિતેશભાઈ નો ખરેખર આ ઘણા દાતાઓ છે અને એવી એને લગતી કોઈ પણ તકલીફ. આભાર પ્રભુભાઈ સનાભાઈ પટેલે એમણે પણ આપણને 900 રૂપિયાની રાશિ આપી છે. એમણે પણ 1000 રૂપિયાનો આપણને સહયોગ આપ્યો છે. ભાઈ શ્રી દિનેશભાઈ સન્માન કરે છે. રાજેશભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે જેટલા ચોખા નો સહયોગ આપ્યો છે ફરીથી તાળીઓથી ગડગડા વધાવી લઈએ. વિનોભાઈ નો આભાર ખરેખર. છોકરાઓ મંપાસ નો સહયોગ આપ્યો છે, આભાર માનીએ આપણે વિનોદભાઈ નો. ખુબ ખુબ આભાર મહેશભાઈ નો. આવો દાદરા થી આપણી પાસે પધાર્યા ખરેખર એમનો. Thank you.
આનંદના અવસર ટાણે હૈયાના ઉમંગને વ્યક્ત કરવા માટે કરવામાં આવતું નૃત્ય એટલે લોક નૃત્ય કહેવાતું હતું. આ લોક નૃત્ય કહેવાય ડાંગી લોકોનું. ભાઈ લાલભાઈ તરફથી 201 રૂપિયા, કાંતિભાઈ તરફથી 201 રૂપિયા, સુનિલભાઈ તરફથી 501 રૂપિયા, પ્રમોદભાઈ તરફથી 501 રૂપિયા, દલપતભાઈ તરફથી 200 રૂપિયા, દિનેશભાઈ તરફથી 200 રૂપિયા, ચીમનભાઈ તરફથી 100 રૂપિયા, કેતનભાઈ તરફથી કેતનજીભાઈ ભગવાનજીભાઈ પટેલ તરફથી 1100 રૂપિયા. આપણા આ આપણું ગૌરવ કહેવાય કે શિક્ષણ સમિતિનું ચેરમેન પદ, અધ્યક્ષ પદ આપણને આપણા સમાજના કુળના કેતન કુમારને મળ્યું છે. ફરીથી એકવાર એમને તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. એમના તરફથી 1100 રૂપિયા, અંશુભાઈ તરફથી 200 રૂપિયા, પ્રભુભાઈ તરફથી 100 રૂપિયા, ભાવિકાબેન તરફથી 200 રૂપિયા, ચંપકભાઈ તરફથી 500 રૂપિયા, દિનેશભાઈ તરફથી 500 રૂપિયા, પ્રવીણભાઈ તરફથી 100 રૂપિયા, રાકેશભાઈ તરફથી 500 રૂપિયા, નરેશભાઈ તરફથી 100 રૂપિયા, હિતેશભાઈ તરફથી 100 રૂપિયા. તમામ દાતાઓને પ્રોત્સાહક ઇનામ આપણે તેજસ્વી તાલાવ છે એમાં પટેલ દ્રષ્ટિ હિતેશભાઈ પટેલ ગામ કોપરલી SSCમાં એમણે સિદ્ધિ મેળવેલી છે એવા દ્રષ્ટિબેન હિતેશભાઈ સ્ટેજ પર આવે અને આજના આપણા કાર્યક્રમના સંચાલક અને પ્રમુખ શ્રી એવા ભાઈ શ્રી ચંપકભાઈના હસ્તે એમની તોફી. કુળ પરિવારની આ દીકરી જે SSCમાં સારા ટકા લાવી અને ધન પાતળીયા કુળ પરિવારના એમણે જે નામ જે ઉપર કર્યું એ બદલ એમને ખૂબ ખૂબ હું આભારી છું અને ધન પાતળીયા કુળ પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. એમના ટકા 92.55% રેન્ક છે. ખૂબ ખૂબ દીકરી પટેલ ગૌરવભાઈ રાકેશભાઈ બારોલિયા એવો નથી, એમની જગ્યાએ છોટુભાઈ જાનિયાભાઈ એમના દાદા અહીં સ્ટેજ પાસે આવે છે. આભાર આભાર. જય ધન પાતાળિયા. અને સાથે સાથે સફળ ઉદ્યોગપતિ તો છે એમને, ત્યાં આપણા 700 જેટલા તો ધોળિયા લોકો કામ કરે છે અને બીજા કરીને 800 જેટલા એમને ત્યાં એક આજીવિકા અને સરસ જીવન ધોરણ એમને પ્રદાન કર્યું છે. આપણા માટે પણ એક પ્રેરણારૂપ છે કે એમણે ડોક્ટર તરીકે ઉપાધિ મેળવી અને પછી પણ એમણે પાછો પ્રયાસ કરીને એક ગાંધીનગરમાં સેક્શન ઓફિસર તરીકે અને એમણે ફરીથી અભ્યાસ ચાલુ કરીને જેસ્ટ ઓફિસર તરીકે સુરતમાં અત્યારે એમની ફરજ બજાવે છે. એના લીધે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા એટલે નિકિતાબેનને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણા કુળનો એક ગૌરવ છે કે જીપીએસસીની પરીક્ષા પાસ કરવી એ કેટલી અઘરી છે. તો કદાચ શિક્ષણ ક્ષેત્ર હવે પછી આપણે સિલ્વર જ્યુબિલી તરફ જઈ રહ્યા એટલે 25મું વર્ષ કદમ માંડી રહ્યા છે. તે વખતે આપણે અત્યારે પણ કે એક ઘણા બધા એવા અનુભવ પણ થયા છે અને તેનો અનુભવને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ બીજા વર્ષમાં આપણે પ્રયત્ન કરતા હતા. તેમાં અત્યાર સુધીમાં કેવું હતું કે સંમેલન ક્યાં રાખવું એ શોધવું પડતું હતું. અત્યારની આ એક ભાવના કેળવી અને તેનાથી હવે અત્યાર સુધી હવે 4 વર્ષનું વેઇટિંગ થઈ છે કે મારે ત્યાં સંમેલન. મને ગૌરવનું છે કે હવે સંમેલન રાખવા માટે પણ એક બુકિંગ થઈ ગયું કે 4 સ્વૈચ્છિક ફાળો આપે ત્યાં સુધી, જેમ આપણે વીરપુરમાં જે કરે છે અત્યારે કે એક ફંડ એક તબક્કો એવું લઈ જાય કે આપણે ફરજિયાત ફાળાની જરૂર પણ ના પડે એટલે એવું આપણે કરીએ
કે જે હેવ ટુ હેવ નોટ, એટલે કે જે જે સક્ષમ છે તે એક નાના લોકોને આપણે નિભાવી શકે તેવી ભાવના કેળવાય અને તેની આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. તમના મમ્મી આવેલા છે. આજના આપણા કાર્યક્રમના પ્રમુખ શ્રીના હસ્તે રેકોર્ડિંગ કરી રહ્યા છે ચેનલ. ભાઈ શ્રી જીતુભાઈ તરફથી 100-100 રૂપિયા, દરેક બાળકને 100-100 રૂપિયા, એવો પણ આજના આ આપણા પ્રમુખ શ્રી વિનોદભાઈ અને ચંપકભાઈ તરફ આપી દઉં. સ્વીકાર બેન, જરા એક મિનિટ. ભાઈ શ્રી વિનોદભાઈનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે એવા નિરાધાર બાળકોને નોટબુક અને કંપાસની પ્રોત્સાહન માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું છે, એવા વિનોદભાઈનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. આપણા સમાજમાં તમે અહીંયા નાચા ગા બહેનેલો બહેનેલો ઉઠોના મન હોય જાય. હા, નાની દીકરીઓ છે ₹500, ₹500, ₹100, ₹100, ₹100. આ બાળાઓ સ્ટેજ પર આવે. સંમેલન યોજાય છે, એક બજાર ભર્યા છે, ત્યાં ઉભો હતો, કોઈ અજાણી બે વ્યક્તિ વાત કરતી હતી કે દરેક વખતે જોડેમાં વાત કરતા હતા કે દર વખતે આ ગણપતાળ કુલ પર એક કલાક સંમેલન યોજાય જાણે, એટલે પેલા બીજો વ્યક્તિ કહે કે આપણા કુળ પરિવારમાં સભ્યનું દમન નથી એમ કે, એટલે આપણા કુળ પરિવારની એક સિદ્ધિ છે કે પહેલા પહેલું આપણું સંમેલન યોજાય છે. જય હો. સંમેલન ઉપસ્થિત પ્રમુખ શ્રી ચંપકભાઈ, શ્રી સરપેશભાઈ, ભરણભાઈ, તેમજ કાંતિભાઈ, બાળકો માટે કહેવા જેવી બાબત છે કે તમે થોડું મહેનત કરો, થોડું વધારે મહેનત કરશો તો તમે એ જગ્યાએ પહોંચી જશો કે એ જગ્યાએ બેસીને તમે પોતે તો ગર્વ લેશો, તમારા મા બાપ બી પોતે ગર્વ લેશે કે અમે આ જગ્યાએ મારા બાળકો છે. એટલે થેન્ક યુ. આની આપણે શરૂઆત કરી છે, એટલે કોઈ આગળના કોઈ વિધવા બેન બનેલા હોય તો એમને આપણે માફ કરજો. એટલે આપણે એક પાપા પગલી કરીને આપણું કુળ પરિવાર આવી રીતે એક સન્માન કરવા તરફ જઈ રહ્યું છે. આવો વિચાર લાવવા માટે પ્રમુખશ્રી અને એમના
આભાર. સંજીભાઈ પાટી. શક્તિ તો અહીંયા થાપડ્યા ફોડ લાગે હાય કર્યા કરે. આ દીકરીઓ ગુલાબભાઈ તરફથી 191 રૂપિયા, મહેશભાઈ તરફથી 101 રૂપિયા, ચંપકભાઈ તરફથી 500 રૂપિયા, દિનેશભાઈ તરફથી 151 રૂપિયા, કાંતિભાઈ તરફથી 100 રૂપિયા, નૈનાબેન તરફથી 100 રૂપિયા, હિતેશભાઈ તરફથી 100 રૂપિયા. ના હજુ કુણી ઓફુ લાગ ના સામને લ કણી રહી ગયો લે ખૂણે ખાંચ દે કે થવી સાંડેલા એ પાકીટમાં એ દે દે કાઢીને ધ્યાન ને દે જાય કઈ વાંધો નહીં. હાથમાં પડી જ્યાં રાખે તો અહીંયા હાથમાં પડી હાજા. આજનું આપણું 24મું સંમેલન ધન પાતળિયા કુળ પરિવારનું ઓજાયું છે અત્યારે. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. જોહાર. જોહાર નો મતલબ ઘણા લોકો જાણતા નથી ને ઘણા જાણે છે એટલે મારે આ વાત કરવી પડે. જોહાર નો મતલબ એવું છે કે આપણે બધાને નમસ્તે કરે નમસ્તે, એ નમસ્તે નો આપણા આદિવાસી નો શબ્દ જોહર છે. એટલે આજની આપણી રાષ્ટ્રપતિ બેન મુર્મુબેન એમણે પણ જયારે રાષ્ટ્રપતિની શપથ વિધિ કરીને સોગંદ લીધા ત્યારે એમણે પણ એવું કીધું કે જોહર કીધું. તો જયારે રાષ્ટ્રપતિ જો બોલી શકતી હોય જોહર તો આપણે બધાએ બોલવું જોઈએ. અને જયારે પણ તમારા એકબીજાને ફોન કરો ત્યારે આજથી નક્કી કરી દો કે જોહાર એમ. બીજા સમાજ નો ફોન આવે તો તમે જે બોલો તે બોલો, શ્રી જય શ્રી કૃષ્ણ બોલો એમાં કોઈ વાંધો નથી, જય શ્રી રામ બોલો એમાં બી કોઈ વાંધો નથી. પણ જયારે આપણા આદિવાસી નો સમાજ નો જે ફોન આવે તે સમયે તમે જોહાર નો ઉપયોગ કરો, બ્રહ્મદેવ નો ઉપયોગ કરો, માવલી માતા નો ઉપયોગ કરો, એવા બધા ઉપયોગ કરો જેથી કરીને આપણો ધનપતેડા કુળ પરિવાર નો ખુબ ખુબ આભારી છું અને આપ સૌને ખુબ ખુબ ધન્યવાદ છે. બધા જ કુળમાં જાઓ અને બધા જ કુળમાં જાઓ એટલે દરેક કુળમાં અલગ અલગ સિસ્ટમો ચાલતી હોય, અલગ અલગ વાતો ચાલતી હોય. એવા આપણા 278 કુળ અત્યારે આપણી પાસે છે કબીલામાં. અને કબીલાનું નામ આપણે સુધારીને કુળ બનાવ્યું. આપણે હું હળવા કુળ નો છું તો અમારો હળવા કબીલો, એવા દરેક અલગ અલગ કબીલામાં બધા અલગ અલગ રીતે વસેલા અને અલગ લગભગ 30% પાસે કદાચ નોકરી હોય તો હોય પણ 70% લોકો આજે પણ રોકડી મજૂરી કરે અને મજૂરી કરીને જ પેટ ભરે છે. તો માટે રહી કે આપણા બાળકોને આપણે ભણાવતા નથી, કઈક ને કઈક એવું કામ આપણે શોધીએ કે આપણા બાળકો ભણી નહીં શકે. હવે આપણે બહેનો કામ પર જાય અને ભાઈઓ પણ કામ પર જાય અને આ બાળકો સ્કૂલમાં ભણે એ બાળકોને પૂછવા માટે મા બાપ પાસે સમય નથી. એનું કારણ એ બાળક રાજસ્થાનમાં લાગેલો બોર્ડરમાં પણ એને નોકરી નહીં મળે. અંગ્રેજી વસ્તુ એવી છે કે અંગ્રેજી તમને આ વિશ્વમાં કોઈ પણ ખૂણામાં નોકરી અપાવી શકે. વિશ્વની અંદર, વિશ્વની વાત કરું, માત્ર ભારતની વાત નહીં કરું, ભારતની અંદર આપણે ગુજરાતી ભણીએ એટલે ગુજરાત ગુજરાતમાં જ આપણે નોકરી શોધવાની, એની બહાર આપણે જઈ શકતા નથી. જો ખરેખર બાળકને વિશ્વ સાથે જોડવું હોય તો તમારે અંગ્રેજી ભણાવવું જોઈએ એવું માનો. આપણે નીચા છે, દરેક માણસ એવું માને આદિવાસી છે એટલે આપણે નીચા છે. આપણે આદિવાસી નીચા નથી, બધા કરતા ઊંચા છે. બધી જાતો કરતા આદિવાસી જાત ઊંચી છે કારણ કે પ્રથમ જાત આ પૃથ્વી પરની આદિવાસી છે. પણ આપણે આપણને લોકો બીજા પેલા વાણિયા હોય બ્રાહ્મણ હોય એ એમ કહે કે તમે હારા નીચી જાત ના શુદ્રમાં. એ તો જાત કોને બનાવી યાર, જાત બનાવનાર બધા આપણે જ છે, પારકા નથી કોઈ.
આપણે બધાએ બનાવેલો આ નાઈકો ને આ ડોળિયો ને આ ડુંગરો ને આ ફલાણો ને આ ધીકણો ને એ બધી જાત કોણે બનાવી? એ જાત બધી આપણે બનાવી અને તેની અંદર આપણી સમાજને, ધોળિયા સમાજને, જે ઊંચામાં ઊંચી સમાજ છે આદિવાસી, આદિવાસી 29 જાતિઓ છે. કેટલી જાતિ છે? 29. અને એ તમને બધી જાતો આ કેલેન્ડર ની અંદર આપવામાં આવેલી છે, વાંચો તમે. અને જે સરકારે નક્કી કરેલી ગેજેટમાં તે જાતો છે, 29 જાતો આદિવાસીની જે સરકારે નક્કી કરેલી ગેજેટ ની અંદર એ આદિવાસી જાત 29 જાત છે અને કેલેન્ડરમાં લખેલું છે. અને ઉછેર પણ એ જ કરે છે, પછી ભણે ગણે ને એટલે ધર્મમાં ભેળાઈ જાય. તમે અત્યારે તમારું 1 વર્ષનું બાળક હોય એને ખબર છે કોઈ ધર્મની? કોઈ ધર્મની ખબર નથી. 2 વર્ષનું એને ખબર છે? કોઈ ખબર નથી. એ 10 વર્ષનું થાય, ભણે થોડું, 4-5 ચોપડી, 6 ચોપડી, 10 ચોપડી, 12 ચોપડી, પછી એ ધર્મ તરફ એને વાળી દેવામાં આવે. અને હવે એવું લોકો એવું કહે કે એમ કે આ તો ધર્મ આવ્યો એટલે એમ કે આ બધા દોડિયા લોકો ખાતા પીતા બંધ થયા. અરે મૂર્ખાઓ, એવું નથી. આ છે ને શિક્ષણ આવ્યું એટલા માટે આ બંધ થયું. લોકો જાણ્યું, શિક્ષકોને ખબર પડી કે ભાઈ આ બધી વસ્તુ ખરાબ છે, આપણી આપણાથી નહીં ખવાય, આ વસ્તુ આપણાથી નહીં પીવાય, આ વસ્તુ એટલા માટે આપણે જાગૃત થયા. પણ અમુક લોકોને એવું કહેવાનું આ તો ધર્મ આવ્યો એટલે એમ કે બધા જાગૃત થયા, ને તો એમ કે કઈ જાગૃત નહીં થતા, તો બધા મારક લોકો આવ્યા ને એમ કે બધું છોડાયું એમ કે ખાવા પીવાનું ને આ ને તે ને બધું એમ કે. પણ તમને ખબર તો મુંબઈ થી લઈને અમદાવાદ સુધી ફર્યો, વાળવા ક્યાં ક્યાં છે એમ કે બધા વાળવાને શોધી કાઢ્યા. લગભગ 5,000 વાળવાને ભેગા કરી દીધા. 203 વર્ષ પહેલા આ બહેનો પાસે પહેરવાના કપડા નહી હતા. આપણે કપડા પહેરીએ ને તો ટેક્સ લગાવતો હતા. કોણ લગાવતો હતું? બ્રાહ્મણો. જો બહેનો કપડા પહેરે તો એના પર ટેક્સ લગાવવામાં આવતો, એ તમને ખબર નહીં હોય કદાચ. આજે તમને આ કપડા તમે પહેરો છો ને એ બાબા સાહેબ ની દેન છે. ને આ કઈ કે આપણા ફોટા ત્યાં મુકેલા છે ને, એમાં બાબા સાહેબ ને બીજો એક ભગવાન છે આપણો, બિરસા મુંડા. એ બિરસા મુંડા ભગવાન છે, એ બધા લડેલા છે આપણા માટે. અને લડેલા ત્યારે આપણે આ પરિસ્થિતિમાં આપણે આવ્યા. અને બાબા સાહેબ આંબેડકરે જો 33% અનામત નહીં આપેલું હોતે તો આ બેન આજે પીએટી નહીં થતે. કાં ગયા બેન આપણા, એ પીએટી નહીં થઈ શકે. 33% અનામત આપણને આપવામાં આવેલી છે, એટલે કે દરેક બહેનોને. હા, તમને એવું નહીં કે દોડિયા લોકોને કે આદિવાસી લોકોને, બ્રાહ્મણોને બ્રાહ્મણ પણ ભણવા નહીં દેતા હતા બેનને પહેલા. બહેનોને વાણિયા બ્રાહ્મણ કોઈ ભણવા નહીં દેતા પહેલા. આપણું બંધારણ આવ્યું એની અંદર 33% બહેનોને અનામત આપવામાં આવી, ત્યારે બહેનો આજે પીએચડી થાય છે, ડોક્ટર થાય છે, ઇન્જિનિયર થાય છે, ગાયક થાય છે, બધું જ થાય. પણ એને જે હક આપવામાં આવ્યો એટલે જ થઈ. અગર એને હક નહીં આપેલો તો શું કરતે? ચૂલો ફૂકવાનો હતો હમણાં પણ. એટલે આપણા ઉપર જેને મહેરબાની કરી છે, મહેરબાની એ ભગવાનને તમે નથી જાણતા. ત્યાં સુધી તો બહેનોને શું, પણ ભાઈઓને પણ કપડા પહેરવાનો હક નહી હતો. ભાઈઓને પણ હક નહી હતો. જમીન લેવાનો હક નહી, કપડા પહેરવાનો હક નહી, ભણવાનો હક નહી, કઈ કરવાનો હક નહી. માત્ર ને માત્ર ગુલામી કરવાની તમારે. બહેનોએ પણ પાત્રા પહેરવાના ને ભાઈઓએ પણ પાત્રા પહેરવાના. અને જે જેને તેના ત્યાં રાજાની ત્યાં તમે જેની ત્યાં ગુલામી કરો, કોઈ પણ માણસની ત્યાં, કોઈ સાહુકારની ત્યાં, તે આપણને શું આપતો હતો? ચોખા ને ડોખું, આંબલીનું. એ ચોખા ને ડોખું ખાઈને કઈ તાકાત આવે શરીરમાં? માણસની બુદ્ધિ ચાલે નહી ચાલે. એ ચોખા ને ડોખું આપણે 1818 સુધી ખાધેલું છે, એટલે તેને ભૂલવાની જરૂર નથી. એ બધું યાદ રાખીને ચાલવાનું છે. એટલે કે 100 કરોડ લોકો છે આપણે, 100 કરોડ. અને 100 કરોડ લોકોને માત્ર 15% લોકો દબાવી રહ્યા છે. 15%, એ 15% લોકો આપણે દબાવી રહ્યા છે. ને જો આપણું બંધારણ, જો કોઈ દિવસ કઈ પણ થયું આપણા બંધારણને, તો આપણે બધા પાછા ક્યાં જવું? ગુલામીમાં. એટલે આપણું બંધારણ કોઈ દિવસ બી કોઈ પણ આપણા બંધારણને આમ તેમ નહીં કરી શકે, અને આપણા બંધારણમાં આમ તેમ નહીં થઈ શકે. એના માટે આપણે બધાએ સજાગ રહેવાનું છે. એટલે કે આપણા સમાજના, આદિવાસી સમાજના, ઓબીસી સમાજના, એસસી સમાજના જે પૈસા વાળા લોકો છે, જેની પાસે મારા જેમ 2-5, 10-25 કરોડ પડેલો હોય, તેવું વિચારે કે મારું શું બગડવાનું યાર,
હું તો છું જ એમ, મારે પાસે બહુ પૈસા, મારો વાંધો. પણ એને ખબર નહીં જયારે વિસ્ફોટ થાય ને બોમ્બ નો, તો અહીંયા ચંપક પટેલ બેહલા, પેલી બેન બેહલી કે આ દીકરી બેહલી, એને બોમ્બ ઓળખે નહીં, એ તો ફાટે એટલે મારી જ લાગે. તેમ જો મનુસ્મૃતિ પાછી આ દેશ ચંદ્ર લાગુ પડી તો તમે યાદ રાખજો કે તમારા દિવસ પાછા પાછળ પાછળ પિસારું બાંધે તો ખબર ને, ને આગળ ડોનું બાંધેલું આપણી પાસે, આપણા પગ પણ નીચે નહીં પડવા જોઈએ, એટલે પિછાર્યું પાછળ પાછળ બંધાવેલું, અને આપણે નીચે થૂક નહીં પડે એના માટે દોરડું બંધાવેલું. આ સમાજે એ કયો સમાજ છે તમને બધાને ખબર છે, ને નહીં ખબર હોય તો બોલી દેવું. મારા કોઈ બાપને ડર નહીં મળે મને, ને કોઈની ચોરી નહીં મળે. આપણે મરવાનું તો છે જ એક ને એક દિવસ, ને અમારા જેવા લોકોને પતાવી જ નાખે લોકો, કારણ કે આપણે જાહેરમાં વાત કરતા હોય ને, એટલે લોકો આમ કાર રાખે કે આને આને પતાવી નાખવા જેવો છે, કારણ કે આ સમાજને જાગૃત કરે છે એમ. આ માણસ સમાજ ની અંદર જાગૃતિ લાવે છે, એટલે એને જીવવાની દેવાનું. એટલે જે આપણી બ્રાહ્મણ સમાજ છે, એ બ્રાહ્મણ સમાજે આપણને આગળ દોરડું બંધાવેલું અને પાછળ પિછારીયું બંધાવેલું, અને આપણે પાણી પીવાનો પણ હક નહીં હતો. આમાં વડીલોને કદાચ ખબર હોય કે આપણને પહેલા પાણી લોકો આપતા કેવી રીતે આપતા ખબર છે ને તમને, બધાને કદાચ નહીં ખબર હોય. આપતા નવી જનરેશન પણ ત્યાં જૂના વડીલો બેસેલા એ લોકોને ખબર હશે કે આપણને લોકો પાણી બી પીવડાવતા આમ બને પીવડાવતા, હાથમાં હાથમાં રેડતા હતા, આપણને ગ્લાસ કોઈ નહીં આપતા હતા, આપણને ઘેરમાં ઓટલા પર બેસવા નહીં દેતા, નીચે બેસાડતા આપણને. એ પરિસ્થિતિમાં આપણે પાછા નહીં આવીએ તેનું ધ્યાન રાખજો, ને આ બ્રાહ્મણ જાતનું બંધ કરો, આપણા ઘેરમાં લાવવાનું ધીરે ધીરે કરીને. ને તમારા ધર્મને તમે જાણો, આ વાંચો આની અંદર તમારો ધર્મ શું છે તે. તમે ભારતની પરિસ્થિતિ ઘણી સારી છે, પણ આફ્રિકામાં જાઓ તો ત્યાં તો બધા આ ભૂંડકા ફૂંડકા કૂતરા ફૂતરા બધું કાપીને ખાઈ જાય, ખાઈ મળે જ નહીં તો શું કરે, શિક્ષણ જ નહીં મળે. એ જ એ લોકોનું ખાવાનું, જે કઈ પકડી લાવે આમ તેમથી રસ્તે ચાલતા કૂતરા ફૂતરા બધું પકડી લાવે એ જ ખાય લોકો. એટલે શિક્ષણ નહીં મળે એના કારણે કહેતા તમે ધર્મ લીધાને મૂકી દેવો નહીં, કાંથી એ ખાવાનો કાંથી. શિક્ષણ હશે એ મજૂરી કરશે એ લાવશે કામ કરીએ. એટલે દિનેશભાઈ જેવા આપણે જય ઘોષ બોલાવીએ છીએ. હું મારા વક્તવ્ય ને અહીંયા વિરામ આપીશ. ફરી એક વખત જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય ધન પાતાળિયા. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અને હવે પછીની છે કે તારીખ 13, 14 અને 15 જાન્યુઆરી 2024 બધાને આમંત્રણ હું આપું છું કે આપ સૌ ત્યાં આવો અને લાભ લો વાતનો, જાણકારીનો. સેલવાસ, આ સેલવાસ અથોલા, સેલવાસ અથોલા પાસે, સેલવાસ અથોલા પાસે એ આપણું સંમેલન થવા જઈ રહ્યું છે. તારીખ 13, 14, 15 જાન્યુઆરી 2024 વ્યવસ્થા કરવાની છે, એક મહાસંમેલન કરવાનું છે 1-2-3 વર્ષની અંદર. અને એની ઉપર જેટલા બી આપણે 278 કુળ છે એ બધા 278 કુળ આપણે એક જ જગ્યા પર સંમેલન એક વર્ષે રાખશું. અને આપણે રોકડ પુરસ્કાર 10,202 રૂપિયા થાય છે, એ તમામ દીકરીઓને સરખે ભાગે એમના શાળાના કોઈ સ્ટાફગણ શિક્ષકગણ આવેલા હોય એ એમને વિતરણ કરી દેશે. ચંપકભાઈ છેલ્લે કઈ જય બોલાય મૂકો, આટલા બધા ભેગા થયા શું ભરેલા છે તો. હા, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જોહાર, જોહાર, બરાબર. હું હિતેશ ઈચ્છુભાઈ પટેલ, હું હાલમાં નાયબ કાર્યપાલિકા ઇજનેર ઝોન કચેરી ભુજ પાણી પુરવઠા ખાતે ફરજે જાઉં, અને યુનિટ મેનેજર વાસ્મોનો ચાર્જ છે. મારા કામગીરીમાં આપણે કચ્છ જિલ્લાનો યુનિટ મેનેજર તરીકે કચ્છ જિલ્લામાં કામગીરી કરવાની થાય છે, એમાં 10 તાલુકા લાગુ પડે છે. હવે આ ધનપતરિયા કુળ પરિવાર અમારું પોતાનું કુળ પરિવાર છે, અને એમના જે પ્રમુખ છે દિનેશભાઈ, એમની સાથે એટલું બધું મારે ઘર લાગણી છે કે એમના આમંત્રણને હું રોકી ના શકું, અને એમના આમંત્રણને હું માર આપીને મારે સ્પેશિયલ મારી કામ રજાના દિવસે એમણે સેટ કર્યો અને મારે આવવું પડ્યું, અને મને આનંદ છે કે આ પરિવાર સાથે હું જોડાયેલો છું.
ખરેખર તમારે કઈ ધન પાતાળિયા જે કુળ પરિવાર છે, તમારા સાથે મિત્રો અને આજના જે પ્રોગ્રામ થયો, જે આયોજન થયો, એના વિશે કઈ સંદેશ આપવા માંગો છો તમે? માટે એટલું જ કહેવાનું કે શિક્ષણ માટે ભાર આપો કે પોતાના બાળકોને ભણવા માટે આગળ પ્રેરિત કરવો. એમ કે અત્યારે જે મોબાઈલ પાછળ કે જે ટાઈમ વેસ્ટ કરે છે એ બધું છોડીને કે એને ભણવા પાછળ, મતલબ રિયલની દુનિયા અલગ છે. હા, રિયલની દુનિયા આખી અલગ છે. હવે આજે જે કોફી આઈપી 10th 10th ફર્સ્ટ નંબર 94.8% હતા, એ છોકરી એટલી મહેનત કરી છે, મારી દેવી છે કે દિવાલ પર એ લખી મૂકી હતી સૂત્ર, રાત્રે જાગી જવાય આખું દિવાલ પર વાંચી લેવાનું, કાગળમાં લખીને જોટાડી દઈ, એટલી એને મહેનત કરી છે, તો એ આ જગ્યાએ પહોંચી છે. એટલે ભણવા પાછળ કન્ટિન્યુઅસ કરવાની મહેનત કરવી. બરાબર, ઘણા છોકરાઓ અભ્યાસ પાછળ ઓછી મહેનત કરે છે, એને કઈ સંદેશ આપો છો તમે? નહીં, ઓછી મહેનત કરે છે એમણે જાગૃત થઈ જવું જોઈએ. હવે ભણવા વગર કઈ કોઈ જગ્યાએ કોઈ ચાન્સ નથી, એટલે ભણતરને અગ્રતા આપીને ભણવા પાછળ જ લાગી જાઓ. હવે બીજા કોઈ ઇતર પ્રવૃત્તિ છોડી દો, મોબાઈલ સાઈડ પર મૂકી દો. અને મોબાઈલમાં છે ઘણી વસ્તુ છે, પણ સારી વસ્તુ જોવા તો રાખો, અને જે નથી જોવા જેવું એ તમે મૂકી દો, એ તો જોવાનું કોઈ એ જ નથી. એમ એનો લિમિટેડ ઉપયોગ કરો કે મોબાઈલમાં તો ઘણો આખો વર્લ્ડ સમાયેલો, આખી દુનિયા સમાયેલી છે, પણ એમાંથી શું વસ્તુ આપણે લેવી છે એ વસ્તુ આપણે ગ્રહણ કરવાની છે. ઓકે, થેન્ક યુ. એમ ભાઈ બે ગયા. દોસ્તારા, ખરેખર પ્રોગ્રામ ખૂબ જ હાજર એનો, હમણાં નેતા તળિયા કુળ પરિવાર આવે જો પ્રોગ્રામ જે અહીંના આયોજન જે બદલાયો, માં બી હું જોઈએ કે હમણાં સંમેલન ટૂંક જ સમયમાં આવે, ત્યાં બી અમુક બી હું જ આયોજન કરું. ચૂલા બી બધા આજુબાજુ વિસ્તારમાંથી તન પાતળિયા કુળ પરિવારના જે કોઈ સભ્ય આમના ખરેખર ખૂબ ખુશ વિના, આમાં કાંઈ કમી બીને હજુ સુધારો કરું ને આવે તો કોમેન્ટ કરી નાખજા. દિનેશભાઈનો નંબર મેસેના મેસેજમાં થવું નહીં, બરાબર? દિનેશભાઈ કોઈ બીજા નંબર આપું છું તમારે? દિનેશભાઈ નંબર આપું છું કોઈનો બીજો કોઈ? હા, બીજો નંબર છે 99094443023. હજુ વધારે હાજર આયોજન હોય આને માટે તમને બધાએ સંપર્ક કરવો નહીં, બરાબર? મેં તે તનપાતાળિયા કુળ પરિવારના સભ્યના પણ માં જે આ સન્માનજનના જે માં એક બધા સુધી મેસેજ પહોંચાડું ને એક સંદેશ જે માં દેદો દિનેશભાઈ ને આના તનપાતાળિયા કુળ પરિવાર જે સભ્ય હોય છે દેદો, આના માટે બધાએ ખૂબ ખૂબ આભાર. 2024માં અહાજ આયોજન હોય અહમે અપેક્ષા રાખે થાય, બધાએ મનોકામના પૂરી હોય અહીં કંસારી માતા બરમદેવને આપણે પ્રાર્થના કરવું નાય. સૌવા જોહાર, જય કંસારી માતા, જય બરમદેવ. જીતુભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર.